પીજીવીસીએલ ના ઉમેદવારો કે જે છેલ્લા 3 દિવસથી ભૂખ્યા પેટે રાજકોટ પીજીવીસીએલ કચેરીની બહાર ધરના પ્રદર્શન કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પરંતુ તંત્ર છે કે જેના પેટનું પાણી પણ નથી હલતું. ત્યારે ગઈકાલે NSUIએ તેમના આંદોલનને ટેકો જાહેર કર્યો, ત્યારે હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ રાજકોટ પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને સપોર્ટ કરી રહ્યા છે, તેમના આંદોલનના સહભાગી બની રહ્યા છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કે જે હંમેશા વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવતા રહે છે, તેમણે પણ આંદોલનમાં જઈને તંત્ર સામે બંડ પોકાર્યો છે, તંત્રની ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે, ગુજરાત સરકારના અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો અને કેવા કેવા આક્ષેપો કર્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા 1 વર્ષથી પીજીવીસીએલના લાઇનમેનની ભરતી કરવામાં નથી આવી, ત્યારે ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે, તે ઉમેદવારોની એક જ માંગ છે કે પીજીવીસીએલનું જે વેઇટિંગ લિસ્ટ છે તેને વધારી દેવામાં આવે. કારણ કે 300થી વધુ જગ્યા હાલ પીજીવીસીએલની ખાલી પડેલી છે, જેમાં છેલ્લા 1 વર્ષથી કોઈ ભરતી કરવામાં નથી આવી, અને જે તેનું વેઇટિંગ લિસ્ટ છે તેમાં વેઇટિંગ લિસ્ટમાં જે ઉમેદવારોના નામ છે તે ઉમેદવારોને તે ખાલી પડેલી જે જગ્યા છે તે જગ્યા પર તેમની ભરતી કરવામાં આવે. પરંતુ પીજીવીસીએલ તંત્ર આ ઉમેદવારોની માંગ સ્વીકારી નથી રહ્યું, જેના કારણે પીજીવીસીએલના ઉમેદવારો જે છે તે છેલ્લા 3 દિવસથી રાજકોટની પીજીવીસીએલ કચેરી ખાતે બહાર આંદોલન કરી રહ્યા છે, ધરના પ્રદર્શન કરી રહ્યા છે, એ પણ ભૂખ્યા પેટે. ત્યારે પીજીવીસીએલના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું અને ઉમેદવારો જ્યારે આંદોલન કરી રહ્યા હતા તેઓ પોતાની માંગ લઈને પીજીવીસીએલ કચેરીએ જઈ રહ્યા હતા, ત્યારે તેમની કચેરીના દરવાજા પણ બંધ કરી દીધા, મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે ઉમેદવારોને બહાર જ બેસીને ધરના પ્રદર્શન કરવા પડ્યા. ત્યારે આજે સતત 3 દિવસ થયા હોવા છતાં પણ પીજીવીસીએલના જે ઉમેદવારો છે તે આજે પણ ધરના પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કે જે વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવતા રહે છે, દરેક આંદોલનોમાં તેઓ આગળ સહભાગી બનતા હોય છે, ત્યારે યુવરાજસિંહ જાડેજા આજે રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટ પહોંચીને તેમને વિદ્યાર્થીઓની જે વેદના હતી તે વેદના સાંભળી હતી. પહેલાં તો જુઓ કે તેમણે રામધૂન બોલાવીને કેવી રીતે પીજીવીસીએલના અધિકારીઓનો વિરોધ કર્યો. ત્યારે આ બાબતે યુવરાજસિંહ જાડેજા પીજીવીસીએલના અધિકારીઓ સામે લાલઘૂમ થયા છે. તેમણે પીજીવીસીએલના અધિકારીઓના ભ્રષ્ટાચાર ઉઘાડવાની પણ ચીમકી આપી છે, સાથે જ તેમણે જો આ વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવો કરવાની અને MDEના ઘરે જઈને પણ ઘેરાવો કરવાની તેમની ચીમકી આપી છે. વધુમાં ચીમકી આપતા તેમણે શું કહ્યું છે તે સાંભળો. અહીંયા ઉપસ્થિત જે પ્રશાસન તંત્ર છે, પોલીસ તંત્ર છે, એનો પણ અમે સહયોગ માંગીએ છીએ કે વિદ્યાર્થીઓની માંગણી ખૂબ સાચી હોય ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કે પરેશાન કોઈ જ ન કરે એની જવાબદારી એ પોલીસ પ્રશાસન તંત્ર રાખે. કેમ કે અમને એવા સમાચાર મળ્યા છે અને અમારા અધિકૃત સમાચાર છે કે પોલીસ પ્રશાસન તંત્ર અને તેની સાથે સાથે અહીંયાના એટલે કે પીજીવીસીએલના અને તેની સાથે સાથે જીવવીનેલના એવા અધિકારીઓ છે કે જે ઉમેદવારોના પરિવારજનોને ફોન કરી ડરાવે છે, ધમકાવે છે અને ગેરવર્તુણાક કરે છે, જેના પિતાશ્રી કે જેના પરિવારજનમાંથી કોઈ GEBમાં ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં નોકરી કરતું હોય તો એને પણ હેરાન પરેશાન કરવાના, દબાવવાના, નોકરી ઉપરથી કાઢી મૂકવાના આ રીતે ગતકડાઓ કરી અને હેરાન પરેશાન કરવામાં આવે છે. તો એ અધિકારીઓ પણ સાંભળી લે કે યાદ રાખજો કે હજી તમે પીજીવીસીએલની કચેરી બહાર જ છીએ, આવનાર દિવસોમાં જો વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ અમે તૈયાર છીએ, આવનાર દિવસોમાં જો MD હોય અને MDના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર જ છીએ. ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે ડેરાઓ ધમકાવો ભરમાવોની, એ નીતિ રીતિ જે અધિકારીઓ જેની ચાટુકારિતા કરે છે એ અધિકારીઓને પણ કહેવાનું કે તમે ભાજપના અધિકારી નથી,
ગુજરાત સરકારના અધિકારી છે અને ગુજરાત સરકારના જ્યારે અધિકારી હોય ત્યારે એક અધિકારી તરીકે તમારું વર્તન હોવું જોઈએ. આ ડરાવવા ધમકાવવાની જે નીતિ રીતિ તમારી જે રાજનીતિ છે એ વહેલી તકે બંધ કરી દેજો. બાકી કોણ ક્યાં કેટલું કરપ્શન કરે છે, કોણ ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કરે છે, કોણ ક્યાંથી કેટલી કટકી લે છે, બરાબર અમને બધી જ ખબર છે. તમારા ખટારા ક્યાં કરે તમે જાણીએ, એટલે ખટારાઓને કહેવા માંગીએ છીએ કે માપ મારે ભાઈ. અમે પેલા કોઈથી નથી ડર્યા અને અત્યારે કોઈથી ડરવાના નથી. તમારે જ્યાં ખીલો મારવો ને માલ લેજો, તો કઈ ફરક પડવાનો છે નહીં. એ આગળના દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહે. અમારી પાસે ભાઈ સીડી છે, અમારી પાસે ભાઈ સીબીઆઈ છે, અમારી પાસે ઈડી છે અને અમારી પાસે એસીબી છે. ક્યારે કોના ઘરે ક્યારે મોકલવી ને એ અમને આવડે છે. અધિકારીઓને કહીએ છીએ માપમાં રહેજો. જે અધિકારીઓ અંદર છે એને સ્પષ્ટ કહીએ છીએ કે માપમાં રહે. બાકી અમે હજી માપમાં જ છીએ, બરાબર. મોટા બાપ બનવાની કોશિશ ન કરતા, એટલે મહેરબાની કરીને હાથ જોડીને કહીએ છીએ જે પણ તમારા મુદ્દાઓ છે, મુદ્દાઓથી હું અવગત તો છું જ, એટલે તમારા મુદ્દાઓ જે વાસ્તવિક રીતે જે સાચા છે એમાં મારી સહમતી છે. હું તમારા માટે કોઈ પણ વસ્તુ વધારાની નહીં માગું. તમારા માટે કોઈ પણ એવી માંગણી મારા તરફી એવી નહીં થાય કે જે ક્યારે અશક્ય હોય અને એની માંગણી કરી લો આંદોલનના જોરે, તો એવું પણ નહીં બને. કારણ કે જે વસ્તુ તમને મળવા પાત્ર છે જ્યારે નથી મળતી ત્યારે અમારે બોલવું જોઈએ. અમારે સરકારને, જો સરકાર જો લાલ આંખ કરતી હોય તો અમને પણ લાલ આંખ કરતા આવડે છે, એટલી જ વાત. અને આગળની જે વાત છે એ અમે હમણાં એમડીને મળવાનો સમય માગીએ છીએ. મળે છે કે કેમ એ તમને હું ચોક્કસપણે કહીશ. જે મીડિયા મિત્રો અહીં ઉપસ્થિત છે, મીડિયા મિત્રો જોડે પણ ચર્ચા કરી લઉં અને આગળની જે નીતિ, આગળની જે રણનીતિ અથવા આગળ આપણે શું કરવું એ બાબતે પણ આપણે થોડી વારમાં ચર્ચા કરીએ. ત્યારે યુવરાજસિંહ જાડેજાએ તો વધુ એક આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પીજીવીસીએલના ઉમેદવારોને ન્યાય મળે છે કે કેમ. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.